नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર નંબર જે 11 હતો આપણો પરિમિતિ અને ક્ષેત્રફળ, એમાં આપણે સ્વાધ્યાય 11.4 ના દાખલા જોતા હતા. તો અગાઉના આપણે દાખલા જોઈ ગયા છીએ, ક્ષેત્રફળ આધારિત હતા, પરિમિતિ આધારિત. તો એમાં આપણે પ્રશ્ન નંબર 3 આવેલા છીએ જે આપણે જોઈએ. તો અહીંયા રકમ આપેલી છે 8 સેમી લાંબા અને 5 સેમી પહોળા પુઠ્ઠા ઉપર એક ચિત્ર દોરેલું છે. પુઠ્ઠા પર ચિત્રની ફરતે અંદરની બાજુએ ચારે તરફ 1.5 સેમી હાસ્યો છોડેલો છે. આ હાસ્યાનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે રકમ વાંચેલી છે એને આપણે આકૃતિ આપેલી છે એના ઉપરથી સમજીએ. અહીંયા આપણને શું આપ્યું છે? 8 સેમી લાંબુ અને 5 સેમી પહોળું પુઠ્ઠા ઉપર ચિત્ર દોરેલું છે. તો આપણને અહીંયા જે છે પુઠ્ઠું આપેલું છે આખું, એની લંબાઈ 8 અને પહોળાઈ 5 સેમી છે. હવે આ પુઠ્ઠાની વચ્ચેના ભાગમાં આપણને ચિત્ર દોરેલું છે, આ વચ્ચેના ભાગમાં ચિત્ર દોરેલું છે. તો પુઠ્ઠા પર ચિત્રની ફરતે અંદરની બાજુએ ચારે તરફ 1.5 સેમીનો હાસ્યો છોડેલો છે. એટલે આપણે ચિત્ર વચ્ચે દોરીએ તો આ બાજુ આપણે જગ્યા છોડીએ, તો એ જે હાસ્યો છે એ કેટલાનો છે? ચારેય બાજુ, ચારેય બાજુ હાસ્યો છોડેલો છે, 1.5 સેમીનો હાસ્યો છોડેલો છે. ચાલો, તો હવે આપણે શું કરવાનું છે કે આ હાસ્યો જે છોડેલો છે વચ્ચેનો આ ભાગ, બે લંબચોરસ છે એની વચ્ચેનો ભાગ જે છે એ આપણે હાસ્યાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એના માટે આપણે શું કરવું પડે કે આ બહારનો જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધવું પડે, અંદરનો લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધવું પડે. ત્યારબાદ શું કરવાનું? આ બહારના લંબચોરસમાંથી અંદરનું જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડે, તો જે આ વચ્ચે જે હાસ્યો છે એનું ક્ષેત્રફળ મળે છે. તો હવે આપણે લખીએ કે બહારના લંબચોરસની લંબાઈ પહોળાઈ કઈ છે અને એના ઉપરથી ક્ષેત્રફળ શોધીએ. તો અહીં આપણે લખીએ, બહારના લંબચોરસ માટે લંબાઈ બરાબર, આપણને આપી છે લંબાઈ કેટલી? 8 સેમી. હા, 8 સેમી લંબાઈ છે એ આ બહારના લંબચોરસની છે. એ જ પ્રમાણે પહોળાઈ બરાબર 5 સેમી પહોળો છે એટલે 5 સેમી પહોળાઈ થઈ. તો આ પહોળાઈ કેટલી છે? 5 સેમી. હવે લંબાઈ પહોળાઈ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ મળે. તો આપણે લખીશું, માટે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ અહીંયા આપણને કેટલી આપી છે? 8. પહોળાઈ કેટલી આપી છે? 5. 8 પંચા 40 ચોરસ સેમી. તો ક્ષેત્રફળ જે છે આ બહારનો જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 40 ચોરસ સેમી. હવે આપણે શું કરીશું? અંદરના લંબચોરસનું છે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એના માટે આપણે એની લંબાઈ પહોળાઈ જોઈએ. હવે તમે જુઓ, આખાની કેટલી છે? 8 લંબાઈ છે. અંદરનાની શોધવી પડે તો આપણે શું કરશું? આ હાસ્યો કેટલો છે? 1.5 સેમીનો. આ બાજુ પણ 1.5 સેમીનો. તો આખી લંબાઈ જે છે એમાંથી આપણે બે વખત 1.5 બાદ કરીએ તો અંદરના લંબચોરસની લંબાઈ મળશે. એ જ પ્રમાણે પહોળાઈ કેટલી છે? આખી 5 સેમી છે. તો અંદરના લંબચોરસની આપણે પહોળાઈ જોઈતી હોય તો બંને બાજુ હાસ્યો છે એટલે 5માંથી આપણે 1.5 બે વાર બાદ કરીએ તો અંદરના લંબચોરસની પહોળાઈ મળી જાય. તો ચાલો આપણે શોધીએ. અહીંયા આપણે લખીશું, અંદરના લંબચોરસ માટે લંબાઈ બરાબર, બહારના લંબચોરસની લંબાઈ આપણને 8 આપી હતી. હવે એમાંથી આપણે બંને બાજુ હાસ્યો છે 1.5નો, તો આપણે બે વખત 1.5 બાદ કરવા પડે એટલે 8 ઓછા કૌંસમાં લખીશું 1.5 વત્તા 1.5
એટલે બે વાર આપણે બાદ કરીએ તો અહીંયા આઠ એમ ના એમ, આઠ ઓછા એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પાંચ, દોઢ ને દોઢ કેટલા થઈ જાય, ત્રણ થઈ જાય. તો આઠમાંથી ત્રણ જાય એટલે પાંચ સેમી મળે. તો અંદરના લંબચોરસની લંબાઈ કેટલી થઈ ગઈ, પાંચ સેમી. એ જ પ્રમાણે આપણે પહોળાઈ શોધીશું. પહોળાઈ બરાબર, પહોળાઈ આપણને બહારના લંબચોરસની કેટલી આપી હતી, પાંચ આપી હતી, અને બંને બાજુ હાંસિયો આ ઉપર પ્રમાણે એક પોઈન્ટ પાંચ સેમીનો જ છે. તો બે વખત એક પોઈન્ટ પાંચ બાદ કરવાના, બરાબર પાંચ એમના એમ. આ એક પોઈન્ટ પાંચ બે વાર એટલે દોઢ ને દોઢ ત્રણ થાય, પાંચ ઓછા ત્રણ એટલે બે સેમી થાય. તો હવે આપણે અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ, કારણ કે લંબાઈ પહોળાઈ આપણે શોધી લીધી છે. અહીંયા આપણે બાદબાકી શું કામ કરી, કારણ કે ચિત્ર ક્યાં છે, પૂઠાના અંદરના ભાગમાં. અંદરના ભાગનું આપણને લંબાઈ પહોળાઈ આપી નથી આપણે, એટલે બાદબાકી કરીને મેળવેલી છે. તો લખીએ, અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર. લંબાઈ અહીંયા આપેલી છે પાંચ, પહોળાઈ બે, પાંચ દૂ દસ ચોરસ સેમી. તો અહીંયા આપણી ક્ષેત્રફળ દસ સેમી મળી જાય છે. હવે આપણે શું કરવાનું છે, હાંસિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણને ખ્યાલ છે વચ્ચેનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટામાંથી નાનું બાદ કરવું પડે. એટલે આપણે શું કરશું, બહારના લંબચોરસમાંથી અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું. તો અહીંયા આપણે લખી દઈએ, માટે હાંસિયાનું ક્ષેત્રફળ બરાબર બહારના લંબચોરસનું ક્ષેત્રફળ ઓછા અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મેળવ્યું હતું, ચાલીસ મેળવ્યું હતું. ચાલીસ ઓછા અંદરનાનું દસ, ચાલીસ ઓછા દસ કરીએ એટલે ત્રીસ ચોરસ સેમી આપણને હાંસિયાનું ક્ષેત્રફળ મળશે. તો આ રીતે તમને વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો આપણે બહારમાંથી અંદરનું જે હોય તે બાદ કરીશું, અને જે લંબાઈ પહોળાઈ ઘટતી હોય તે આપણે બાદબાકી અથવા સરવાળો કરીને મેળવી શકીએ. જો અંદરનાનું આપણે લંબાઈ પહોળાઈ શોધવાની હોય તો આપણે બાદબાકી કરવી પડે, અને બહારનાની આપણે લંબાઈ પહોળાઈ શોધવી હોય તો સરવાળો કરવો પડે, એ તમારે યાદ રાખો. હવે આપણે આગળનો દાખલો જોઈએ. ચાલો, ત્યારબાદ પ્રશ્ન ચાર છે, એની રકમ આપી છે કે પાંચ પોઈન્ટ પાંચ મીટર લાંબો અને ચાર મીટર પહોળો ઓરડાની બહારની બાજુએ ચારે બાજુએ બે પોઈન્ટ પચીસ મીટર પહોળો વરંડો બનાવેલો છે. તો એમાં પહેલું કે વરંડાનું ક્ષેત્રફળ શોધો, બીજું કે વરંડાના ભોયતળિયાનું ઉપર રૂપિયા બસો મીટર સ્ક્વેર પ્રમાણે સિમેન્ટ પાથરવાનો ખર્ચ શોધો. તો અહીંયા આપણને શું કીધેલું છે, આકૃતિ દ્વારા સમજીએ કે ઓરડો છે પાંચ પોઈન્ટ પાંચ મીટર લાંબો અને ચાર મીટર પહોળો ઓરડો, એની બહારની બાજુએ ચારે બાજુ બે પોઈન્ટ પચીસ મીટર પહોળો વરંડો બનાવેલો છે. વરંડો એટલે આપણે વાડો કહીએ એ રીતનું છે. તો વરંડો કેટલાનો છે, બે પોઈન્ટ પચીસ મીટર પહોળો. તો આકૃતિમાં તમે જુઓ, આ ઓરડો છે, અંદરના ભાગમાં ઓરડો, લંબાઈ પાંચ પોઈન્ટ પાંચ, પહોળાઈ ચાર, અને આ ભાગ છે આટલો આટલો ભાગ ચારે બાજુનો, એ વરંડાનો છે. વરંડો કેટલો છે, બે પોઈન્ટ પચીસ મીટર, ચારે બાજુએ એટલો છે તમારે ગણવાનું. તો આપણે પહેલાં તો આ વરંડાનું ક્ષેત્રફળ શોધવાનું છે, અને એનો જે ખર્ચ છે સિમેન્ટ પાથરવાનો એ શોધવાનો છે. શું કરવું પડશે, આપણે આ જે બહારનો ભાગ છે, બહારનું લંબચોરસ છે, એનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે, અંદર લંબચોરસ ઓરડાનું ક્ષેત્રફળ શોધવું પડશે,
હવે 12 માંથી અંદરના ઓરડાનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને વરંડાનું ક્ષેત્રફળ મળે। તો અહીંયા આપણે 12 ની તરફ વરંડો છે એટલે લંબાઈ અને પહોળાઈમાં આપણે 2.25 ઉમેરવા પડશે બે વખત, કારણ કે આ બાજુ એક એક આ બાજુ એટલે બે વાર ઉમેરવાના, એ જ પ્રમાણે અહીંયા પણ બે વાર ઉમેરવા પડશે। સૌ પ્રથમ આપણે અંદરના ઓરડાનું ક્ષેત્રફળ શોધીએ। તો અહીંયા લખીશું કે લંબચોરસ ઓરડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે લંબચોરસ ઓરડો છે એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે લંબાઈ પહોળાઈ જોઈએ, તો લંબાઈ અહીંયા આપી છે 5.5, એટલે લંબાઈમાં 5.5, પહોળાઈ 4 આપી છે। હવે 5.5 ગુણ્યા 4 કરવાના, તો અહીંયા આપણે સાઈડમાં ગુણાકાર કરીએ 5. એટલે 55 થયું, 55 ગુણ્યા 4, 5×20 શું નદી 2, 5×20 ને 2×22। હવે અહીંયા પોઈન્ટ હતો, પોઈન્ટ પછી કેટલા આંકડા, એક આંકડો, એટલે આપણે પોઈન્ટ પછી એક આંકડો આવે એવી રીતે પોઈન્ટ મૂકવાનો જવાબમાં, તો 22.0 થાય। 22.0 એટલે 22 ખાલી લખો તો 40, તો 22 મીટર સ્ક્વેર એ શું મળ્યું લંબચોરસ ઓરડાનું ક્ષેત્રફળ। તો અંદરના ભાગનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, 22 મીટર સ્ક્વેર। હવે આપણે શું કરીશું, આ બહારનો જે લંબચોરસ છે એના માટે પહેલાં લંબાઈ પહોળાઈ શોધીશું। તો અહીંયા આપણે લખીએ કે બહારના લંબચોરસ માટે લંબાઈ બરાબર, હવે અંદરના ઓરડાની લંબાઈ કેટલી હતી, આ 5.5 વત્તા વરંડો કેટલો છે, ઓરડાની ફરતેનો વરંડો 2.25 મીટર પહોળો, બે વાર એટલે આપણે 2.25 ઉમેરવા પડશે। અહીંયા આપણે શા માટે ઉમેર્યા, કારણ કે ઓરડાની ચારે તરફ બહારની બાજુએ વરંડો છે એટલે ઉમેરવા પડ્યા। હવે આ બધાનો આપણે સરવાળો કરી લઈએ, તો અહીંયા આપણે સરવાળો કરીએ 5.5, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ રીતે 2.25, અહીંયા એક પોઈન્ટ કરે એટલે છેલ્લે 0, અને સરવાળો 5×5 10 વધી પડી 1, 5×1 6, 6×2 8, 8×2 10 વધી પડી 1, 5×1 6, 6×2 8, 8×2 10 પોઈન્ટની નીચે પોઈન્ટ, તો અહીંયા આવશે 10.0 એટલે 10 મીટર થયું કહેવાય। એ જ પ્રમાણે પહોળાઈ લખીએ, પહોળાઈ બરાબર, પહોળાઈ કેટલી હતી 4 મીટર, 4ની અંદર આપણે 2.25 ઉમેરવા પડશે, તો એ પણ આપણે અહીંયા સરવાળો કરી દઈએ, તો 4×4.00 + 2.25 + 2.25 સરવાળો કરીએ, 5×5 10 વધી પડીએ, 2×2 4×1 5, પોઈન્ટની નીચે પોઈન્ટ, 4×2 6×2 8, 8.50 આવશે અહીંયા, 8.50 મીટર પહોળાઈ મળી ગઈ। હવે આપણે શું કરશું, લંબચોરસની લંબાઈ પહોળાઈ ઉપરથી લંબચોરસનું ક્ષેત્રફળ, તો અહીંયા લખાશે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, હવે અહીંયા આપણે લંબાઈ કેટલી મળી 10, પહોળાઈ 8.50, તો અહીંયા આપણે ગુણાકાર કરીશું, અથવા તો આ રીતે લખાય 10×850, પોઈન્ટ કાપી એટલે છેદમાં કેટલા આવશે 100 આવશે, તો આ 1×1 0 આ બંને સાથે ઉડી જાય તો ખાલી કેટલા વધશે 85 ચોરસ મીટર। તો બહારના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, 85, અંદરનાનું આપણે 22 શોધ્યું હતું, અંદર જે લંબચોરસ ઓરડો છે તે
तो हवे आपणे शुं शोधवानुं छे, वरांडानुं क्षेत्रफळ। तो अहींया आपणे पहेलुं लखी दईए, वरांडानुं क्षेत्रफळ बराबर બહારના લંબચોરસનું ક્ષેત્રફળ ઓછા અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ। એટલે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ ઓછા અંદરના ઓરડાનું ક્ષેત્રફળ। હવે બહારનું એટલે આપણે શોધ્યું 85, ઓછા અંદરનું એટલે 22। 85માંથી આપણે 22 से बात करीशु एटले अहीं मळशे आपणने 63 मीटर स्क्वेर। तो वरंडानुं क्षेत्रफळ केटलुं मळे छे? 63 मीटर स्क्वेर। त्यारबाद बीजुं आपणने कीधुं छे के वरंडाना भोयतळियानुं उपर 200 मीटर स्क्वेर प्रमाणे सीमेंट पाथरवानो खर्च, एटले के जमीन जे छे एना भोयतळियुं छे एना उपर आपणे सीमेंट पाथरवानुं छे, એનો ખર્ચ આપણને 200 રૂપિયા આપ્યા છે। તો આપણે એવું લખી શકીએ કે આપણે વરંડાનું જે ભાગ છે ત્યાં આપણે સિમેન્ટ પાથરવાનું છે, એટલે એને ગુણ્યા આપણે 200 કરવા પડે। તો અહીંયા આપણે લખીએ કે સિમેન્ટ પાથરવાનો ખર્ચ બરાબર 63 × 200। હવે 63 × 200 આપણે કરશું એટલે 126, અને આ 2 0 પાછળના એટલે કે 12,600 રૂપિયા વરંડામાં આપણે ભોયતળિયા ઉપર સિમેન્ટ પાથરીશું તો એટલો ખર્ચ થશે। તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આપેલો છે કે 30 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ભાગની અંદરની બાજુ ચારે તરફ 1 મીટર પહોળો રસ્તો બનાવેલો છે। તો એમાં પહેલું કે રસ્તાનું ક્ષેત્રફળ શોધો, બીજું છે બાગના રસ્તા સિવાયના ભાગમાં ₹40 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે ઘાસ ઉગાડવાનો ખર્ચ શોધો। રકમ આપણે આકૃતિ ઉપરથી જોઈએ, 30 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ભાગની અંદર ચારે બાજુ 1 મીટર પહોળો રસ્તો બનાવેલો છે। તો આ જે છે ચોરસ આખો બાગ છે અને એની લંબાઈ કેટલી છે? 30 મીટર। તો ચારે બાજુ કેટલાની થઈ? 30 મીટરની। હવે આ બાગની અંદરની બાજુ ચારેય બાજુથી 1 મીટર પહોળો રસ્તો બનાવેલો છે। તો આ જે વચ્ચેનો ભાગ છે એ શું છે? રસ્તો કેટલો પહોળો છે? 1 મીટર। તો આપણે આ રસ્તા છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો શું કરવું પડશે? પહેલાં તો બહારના ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું અને અંદરના ચોરસનું પણ ક્ષેત્રફળ શોધવાનું। હવે અંદરનામાંથી બહારનું જે ચોરસ છે એનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું એટલે આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી છે। ચાલો દાખલો ગણીએ। પહેલાં લખીશું કે બહારના ચોરસનું ચોરસ ભાગનું ક્ષેત્રફળ, બહારના ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ। ચોરસની લંબાઈ 30 આપી છે એટલે 30 × 30 30 × 30 કરશું એટલે 900 મીટર સ્ક્વેર ચોરસ બાગ જે છે બહારનું એનું ક્ષેત્રફળ મળશે। હવે બાગની અંદરની બાજુ 1 મીટર પહોળો રસ્તો છે ચારે બાજુ, હવે અંદરની બાજુ છે એટલે આપણે 1 મીટર ચારે બાજુથી બાદ કરવું પડે એટલે એની લંબાઈ જે છે એમાંથી 1 બાદ કરવાનો કેટલી વાર? 2 વાર, કારણ કે સામસામે 2 વખત બાદ થશે એ જ પ્રમાણે આ બાજુ। તો અહીંયા આપણે લખીએ કે અંદરના ચોરસ માટે લંબાઈ બરાબર, પહેલાં લંબાઈ કેટલી હતી? 30, અને એમાંથી આ 1 બાદ કરીશું અને આ બાજુથી પણ 1 બાદ કરીશું એટલે 30 ઓછા આપણે 1 ને 1 2 બાદ કરવા પડે એટલે આપણને 28 મીટર લંબાઈ મળશે અંદરના લંબચોરસની।
तो आ लंबाई 28 मीटर छे बधी बाजू थी। तो हवे एनु आपणे क्षेत्रफळ शोधीए। तो अहींया लखाशे अंदरना चोरसनु क्षेत्रफळ बराबर लंबाई गुणिया लंबाई। लंबाई अहींया 28 छे, 28 गुणिया आपणे 28 करवा पड़े। 28 गुणिया 28 करिए, एकम दशक ने शून्य, बे वडे गुणाकार करिए, 8 दू 16 नो छगड़ो वधी पड़िए, 2 दू 4 ने 1 5, 8 वडे गुणाकार करिए, 88 64 नो छगड़ो वधी पड़ी 6, 8 दू 16, 16 मां आपणे 6 उमेरीशुं तो 22 आवशे। સરવાળો કરીએ 0 વત્તા 4 એટલે 4, 6 ને 2 8, 5 ને 2 7, 784 એ અંદરના ચોરસનું ક્ષેત્રફળ મળશે। તો 784 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળે છે। હવે આપણે શું શોધવાનું છે, પહેલું રસ્તાનું ક્ષેત્રફળ, એટલે બહારનું જે ક્ષેત્રફળ છે એમાંથી અંદરનું ક્ષેત્રફળ બાદ કરવાનું। તો લખીએ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર બહારના ચોરસનું ક્ષેત્રફળ ઓછા અંદરના ચોરસનું ક્ષેત્રફળ બરાબર। બહારનું ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે, 900, ઓછા અંદરનાનું ક્ષેત્રફળ 784 છે। હવે બાદબાકી કરશું એટલે આપણને મળશે 116 મીટર સ્ક્વેર, 116 મીટર સ્ક્વેર રસ્તાનું ક્ષેત્રફળ મળે છે। તો પહેલો પાર્ટ અહીંયા પૂરો થાય છે। બીજા પાર્ટમાં એવું કીધું છે કે બાગના રસ્તા સિવાયના ભાગમાં 40 રૂપિયા 40 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે ઘાસ ઉગાડવાનો ખર્ચ, એટલે આપણે જે ઘાસ ઉગાડવાનું છે એનો ખર્ચ શોધવાનો છે। હવે રસ્તાઓ સિવાયના ભાગમાં, રસ્તા સિવાયનો ભાગ એટલે આપણે વચ્ચેનો જે ચોરસ છે એ રસ્તામાં ન આવે, એટલે એ બાગ કહેવાય અંદરનો ભાગ, તો ત્યાં આપણે ઘાસ ઉગાડવાનું છે। તો અંદરના જે ચોરસનું ક્ષેત્રફળ છે 784 છે, અને આપણે અહીંયા ખર્ચ છે 1 મીટર સ્ક્વેરનો ખર્ચ 40 રૂપિયા છે, તો આપણે 784 શોધવાનું। તો પદ મૂકીએ કે 1 મીટર સ્ક્વેર ઘાસ ઉગાડવાનો ખર્ચ બરાબર 40 રૂપિયા માટે અહીંયા આપણે બાગ જે છે વચ્ચેના ભાગમાં આપણે ઘાસ ઉગાડવાનું છે, એટલે પદ મૂકાશે 1 મીટર સ્ક્વેર ઘાસ ઉગાડવાનો ખર્ચ 40 રૂપિયા, અને 784 મીટર સ્ક્વેર, આ 784 આવશે, 784 મીટર સ્ક્વેર ભાગમાં ઘાસ ઉગાડવાનો ખર્ચ કેટલો થાય। હવે આ 116 છે એ તો રસ્તો છે, રસ્તામાં કંઈ ઘાસ ઉગાડવાનું ન હોય, એટલે આપણે વચ્ચેનો ભાગ 784 જે છે અંદરના ચોરસનું એના માટે આપણે ખર્ચ શોધવાનો છે। તો 784 ગુણ્યા આપણે 40 કરવા પડે, ગુણાકાર કરીએ એકમ દશકની શૂન્ય, 4 વડે ગુણાકાર, ચોકે ચોકે 16નો છગડો વધી પડી 1, 8 ચોક 32, 32 ને 1 33નો તગડો વધી પડી 3, 7 ચોક 28, 28માં આપણે 3 ઉમેરીએ એટલે 31 આવશે। તો અહીંયા આપણો ખર્ચ કેટલો મળે છે કે 31,360 રૂપિયા આટલો ખર્ચ થાય ઘાસ ઉગાડવા માટે। બાદ પ્રશ્ન નંબર 6 જે છે એનો દાખલો આપણે જોઈએ। એમાં આપેલું છે 700 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ધરાવતા બાગની મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા 10 મીટર પહોળા 2 પરસ્પર લંબ રસ્તા બનાવેલ છે, રસ્તાનું ક્ષેત્રફળ શોધો, રસ્તા સિવાય બાગનું ક્ષેત્રફળ પણ શોધો, તમારા જવાબો હેક્ટરના માપમાં શોધો। ચલો આ એક રકમ આપી છે આપણને, એમાં આપણે ક્ષેત્રફળ શોધવાનું છે।
तो रकम आपणे आकृति उपरथी समजी શું આપેલું છે તો 700 મીટર લંબાઈ 300 મીટર પહોળાઈ ધરાવતા બાગની મધ્યમાં એટલે આપણે એક બાગ આપ્યો છે ની લંબાઈ પહોળાઈ છે એટલે લંબચોરસ બાગ હશે તો અહીં આપણે એક લંબચોરસ દોરી દીધો છે બાગ આખો બાગમાં આ લંબાઈ કેટલી છે 700 આ એક બાજુ મેં લખી છે આ પહોળાઈ છે પહોળાઈ કેટલી છે 300 હવે શું કહે છે બાગની મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર હવે બાગ છે આ છે એમાં વચ્ચે એકદમ મધ્યમાં આ વચ્ચેનો ભાગ મધ્યમાં થયો પહોળાઈ એટલે વચ્ચેનું એ જ પ્રમાણે લંબાઈમાં વચ્ચેનો આ ભાગ તો ત્યાં સમાંતર રસ્તા પસાર થાય છે અને આ સમાંતર એવા 10 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલ છે આ વચ્ચેનો મધ્યમાંથી બે રસ્તા પસાર થાય છે પરસ્પર લંબ લંબ એટલે એકબીજાને 90 ના ખૂણે છેદે એવી રીતે બે રસ્તા પસાર થાય છે અને આ રસ્તા કેટલા પહોળા છે 10 મીટર પહોળા તો આ વચ્ચેનું જે અંતર છે બે રસ્તા વચ્ચેનું કેટલું છે 10 મીટર અહીંયા પણ 10 મીટરનું છે તો એમ કહે છે આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો આ જે વચ્ચે લાઇનિંગ મેં કરી છે એ રસ્તો છે અને એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે બીજું છે કે રસ્તા સિવાય બાગનું ક્ષેત્રફળ પણ શોધો આખો બાગ જ છે એમાં પણ રસ્તા સિવાયનો ભાગ એટલે આ ચાર ભાગ પડે છે એનું ક્ષેત્રફળ પણ આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આ રસ્તો જે એને એનું નામ આપી દીધું છે આ રસ્તો જે છે આ લંબાઈને સમાંતર જે રસ્તો છે એનું નામ ABCD આપ્યું છે આ પહોળાઈ જે છે 300 મીટર એને સમાંતર જે રસ્તો છે એનું નામ PQRS આપ્યું છે હવે તમે જોશો આ રસ્તો તમે લ્યો અને આ રસ્તો લ્યો તો અહીંયા વચ્ચે એક ચોરસ જેવો બનશે આકાર આ ભાગ અને આ ભાગમાં આ ભાગ બે વાર આવશે આ લંબાઈમાં પણ આવશે પહોળાઈમાં તો આ જે ચોરસ બે વાર આવે છે એનું નામ મેં WXYZ આપી દીધું છે તો હવે તો પહેલાં આપણે શું કરશું આ લંબચોરસ ભાગની લંબાઈ પહોળાઈ છે તો પહેલાં લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધી લઈએ અહીંયા લખીએ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ અહીંયા તમારે 700 પહોળાઈ 300 છે એટલે 7 × 3 = 21 થઈ આના 2 0 આના 2 0 એટલે અહીંયા આપણે જોઈએ 210,000 મીટર સ્ક્વેર આખા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ મળ્યું હવે આ જે છે એના ઉપરથી આપણે આ રસ્તો જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું રસ્તો આ પહેલાં લઈએ આપણે ABCD રસ્તો એનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવું પડશે તો આ જે રસ્તો છે એના માટે તમે જુઓ લંબાઈ કેટલી થશે આ 700 ની 700 પરંતુ પહોળાઈ તમે ખાલી જોશો કેટલી લેવાશે 10 એ જ પ્રમાણે PQRS તમે રસ્તો લેશો તો એના માટે આ લંબાઈ જે છે એ 300 થઈ જશે અને પહોળાઈ કેટલી થઈ જાય 10 અને તમે વચ્ચે ચોરસ જે લેશો ચોરસ બે વાર આવશે WXYZ તો આ ચોરસ જે છે એ તમે લેશો તો એની લંબાઈ કેટલી થશે આ બાજુ પણ 10 આ બાજુ પણ 10 તો રસ્તા સિવાયનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવા હોય તો પહેલાં તો આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવું પડે તો અહીંયા આપણે લખીએ કે ABCD લંબચોરસ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર આ ABCD માટે લંબાઈ કેટલી થશે 700 પહોળાઈ એટલે આ 10 700 × 10 કરીએ એટલે 7000 મીટર સ્ક્વેર હવે PQRSનું જોઈએ અહીંયા લખાશે PQRS લંબચોરસ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ આ જો છો તમે PQRS તો એમાં લંબાઈ આ થશે લંબાઈ કેટલી થશે 300 આ લંબાઈ ગુણ્યા
पहोळाई, लंबाई 300 आवशे अने पहोळाई अहीं तमे जो 10 ज छे तो 10 लखाशे, 300 × 10 એટલે 3000 મીટર સ્ક્વેર. હવે આ ચોરસ ભાગ બને છે ડબલ્યુ એક્સ વાય ઝેડ, તો બાજુમાં લખીએ ડબલ્યુ એક્સ વાય ઝેડ ચોરસ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ થઈ. લંબાઈ કેટલી છે આ ચોરસ માટે? આ લંબાઈ તો સરખી જ રહેશે, 10 10, તો 10 × 10 એટલે 100 મીટર સ્ક્વેર થાય. હવે તમે જો કે આ એ બી સી ડી જે લંબચોરસ ભાગ છે એનું ક્ષેત્રફળ મળી ગયું, આ પી ક્યુ આર એસ છે એનું ક્ષેત્રફળ મળી ગયું, ડબલ્યુ એક્સ વાય ઝેડ છે એનું ક્ષેત્રફળ મળી ગયું. હવે રસ્તાનું ક્ષેત્રફળનો આપણે સરવાળો કરવાનો છે, એટલે આ બેનો સરવાળો કરશું. હવે તમે ચોરસનો તમે જોશો તો બે વાર આવે છે, આ રસ્તામાં અને આ રસ્તામાં, તો બે વાર આવે છે એટલે આપણે શું કરશું, એક વાર બાદ કરવો પડશે. એટલે આપણે આ શોધ્યું છે, અહીંથી આમ જાઓ ને તમે અહીંયાથી આમ જાઓ ત્યારે આ ભાગ બે વાર આવે છે, એટલે રસ્તાના ક્ષેત્રફળમાં આપણે એક વખત આ ડબલ્યુ એક્સ વાય ઝેડને બાદ કરશું અને આ બેનો સરવાળો કરશું. તો હવે લખાશે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર આ એ બી સી ડી વત્તા પી ક્યુ આર એસ અને આ ડબલ્યુ એક્સ વાય ઝેડને બાદ કરશું. કેમ બાદ કર્યું? કારણ કે ડબલ્યુ એક્સ વાય ઝેડ છે એ આ એ બી સી ડીમાં પણ આવે છે અને પી ક્યુ આર એસમાં પણ આવે છે, બે વાર આવે છે એટલે બે વાર તો ગણાય નહીં રસ્તો, એટલે એક વાર આપણે બાદ કર્યું. એ બી સી ડીનું ક્ષેત્રફળ કેટલું છે? 7000, પી ક્યુ આર એસનું 3000, ઓછા 100 કરશું. 7000 અને 3000નો સરવાળો કરીએ એટલે 10000 - 100 બાદબાકી તમે કરશો એટલે જવાબ આવશે 9900 મીટર સ્ક્વેર. તો રસ્તાનું ક્ષેત્રફળ આપણું મળી જાય છે 9900 મીટર સ્ક્વેર. હવે આ જે ક્ષેત્રફળ છે એને આપણે હેક્ટરમાં શોધવાનું છે, તો આપણને બધાને ખબર છે 1 હેક્ટર એટલે 10000 મીટર સ્ક્વેર થાય. તો હવે આ મીટર સ્ક્વેરમાં છે એને હેક્ટરમાં ફેરવવું હોય તો આપણે 10000 વડે ભાગાકાર કરવો પડે, કારણ કે 1 મીટર સ્ક્વેર બરાબર 1/10000 હેક્ટર એવું થાય. તો આને ભાગી આપણે શું કરશું? 10000. તો અહીંયા લખાશે 9900 / 10000 બરાબર, આ બે બે ઝીરો ઉડી ગયા એટલે 900 / 100 બરાબર, પોઈન્ટ પછી અહીંયા બે આંકડા હોવા જોઈએ, છેદમાં બે ઝીરો છે એટલે 0.99. હવે મીટરનું થઈ જશે હેક્ટર. તો રસ્તો જે છે એનું ક્ષેત્રફળ 9900 મીટર સ્ક્વેર હતું, એને હેક્ટરમાં શું બોલાય? 0.99 હેક્ટર. હવે આપણે શું શોધવાનું છે કે રસ્તા સિવાય જે બાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ આકૃતિમાં આ રસ્તો છે એના સિવાય આ જે બે ચાર ભાગ પડે છે એ બાગ છે અને બાગનું ક્ષેત્રફળ શોધવાનું. તો શું કરશું? આપણે પહેલાં કુલ ક્ષેત્રફળ શોધ્યું હતું 2,10,000, એમાંથી રસ્તાનું ક્ષેત્રફળ હમણાં આપણે શોધ્યું 9900, એ આપણે બાદ કરી દઈએ એટલે આ બાગનું ક્ષેત્રફળ મળી જાય. તો અહીંયા આપણે લખીએ રસ્તા સિવાય ના બાગનું ક્ષેત્રફળ બરાબર, બાગનું ક્ષેત્રફળ આપણે શોધ્યું હતું, એ બાગનું કુલ ક્ષેત્રફળ હતું શોધ્યું હતું, ઓછા રસ્તાનું ક્ષેત્રફળ. બાગનું ક્ષેત્રફળ એટલે 2,10,000 ઓછા રસ્તાનું ક્ષેત્રફળ 9,900. બાદબાકી કરીએ અહીંયા સાઈડમાં 2,10,000 ઓછા 9,900. હવે તમે અહીંયા જુઓ આ બે ઝીરો એમના એમ, ઝીરોમાંથી 9 ન જાય, આપણે 10 કો અહીંયાથી લઈશું એટલે અહીંયા 0 આવશે, અહીંયા 9 આવશે અને અહીંયા આવશે 10. 10માંથી 9 જાય એટલે 1, 9માંથી 9 જાય એટલે 0, 0માં 0 જાય એટલે 0 અને 2 ના 2, 2,100,000 2,100,000 મીટર સ્ક્વેર
રસ્તા સિવાયનું જે ચાર ભાગ આપણને મળતા હતા બાગના, એનું ક્ષેત્રફળ મળ્યું. હવે એને પણ આપણે હેક્ટરમાં શોધવાનું છે, એટલે 10,000 વડે ભાગાકાર કરવાનો. એટલે આ 2,00,00 છેદમાં 10,000, આ બે બે જીરો ઉડી જાય, તો 2,001,00,100. હવે 2,000 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ, એટલે 20.01 હેક્ટર આપણો જવાબ આવ્યો છે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા થોડાક અઘરા છે, એટલે આ જ દાખલા તમારે હોમવર્કમાં ફરીવાર કરવાના છે.